નમસ્તે બાળ મિત્રો, હું શ્રીમતી હંસાબેન સી ભગત શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર 6 દબડા ત્યાં હું ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 1-2 પ્રજ્ઞામાં વિષય ગુજરાતી એકમ 12 એનામાં આપણે વર્ગીકરણ શીખવાનું છે. કઈ વસ્તુઓનું વર્ગીકરણ આપણે કરીશું? તો લોખંડમાંથી બનતી વસ્તુઓ, માટીમાંથી બનતી વસ્તુઓ અને રસોડામાં હોય તેવી વસ્તુઓનું આપણે વર્ગીકરણ કરીશું. આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ ને, તો એમાંથી કઈ વસ્તુઓ લોખંડમાંથી બને છે, કઈ વસ્તુઓ માટીમાંથી બને છે અને કઈ વસ્તુઓ આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ એવી વસ્તુઓનું આપણે વર્ગીકરણ કરીએ. જો બાળ દોસ્તો, અહીંયા કેટલીક વસ્તુઓના નામ લખેલા છે. તાળું, ગ્લાસ, ચમચી, માટલું, ચાવી, ખીલી, તાવડી, ઈંટ, થાળી, વાટકી, હથોડી, કોળિયું, તપેલી, દાતરડું, કુંજો વગેરે. હવે આપણે આ વસ્તુઓનું વર્ગીકરણ કરીએ. આમાંથી કઈ વસ્તુઓ લોખંડમાંથી બને છે, કઈ માટીમાંથી બને છે અને કઈ વસ્તુઓનો આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ આપણે કે લોખંડમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે. તાળું, ચાવી, ખીલી, હથોડી, દાતરડું, આ બધી વસ્તુઓ લોખંડમાંથી બને છે. પછી માટલું, તાવડી, ઈંટ, કોળિયું, કુંજો, આ બધી વસ્તુઓ છે એ માટીમાંથી બને છે. અને ગ્લાસ, ચમચી, થાળી, વાટકી, તપેલી, આ બધી વસ્તુઓ રસોડામાં આપણે ઉપયોગ કરીએ છીએ, રસોડામાં હોય છે. તો આવી રીતે આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ. તો એમાં કઈ વસ્તુઓ લોખંડમાંથી બને, કઈ માટીમાંથી બને અને કઈ વસ્તુઓનો આપણે રસોડામાં ઉપયોગ કરીએ છીએ એવું વર્ગીકરણ આપણે પણ ઘરે કરતા રહેવાનું. આવું વર્ગીકરણ તમારી ગુજરાતીની ચોપડીમાં પણ આપેલું છે. તમને જોઈ શકો છો કે તમને ગુજરાતીની ચોપડીનું પાનું દેખાય છે, એમાં લખેલું છે તમારી આજુબાજુની વસ્તુઓના નામ યોગ્ય ખાનામાં લખો. લોખંડમાંથી બનતી વસ્તુઓ, માટીથી બનતી વસ્તુઓ અને રસોડામાં હોય તેવી વસ્તુઓ. તો આ કામ આપણે આપણા પુસ્તકમાં પણ પૂરું કરવાનું છે. તો અત્યારે આ વર્ગીકરણ તમારે ઘરેથી તમારી નોટબુકમાં પૂરું કરવાનું છે. આવજો દોસ્તો.